यदनुग्रह तो जन्तु सर्वदुःखातिगो भवेत्। समहं सर्वदा वन्दे मद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। हवे उत्तर पक्ष जोवानो छे ने, सूत्रनो। तत्रापि महत्तत्त्ववस्थानान्तर रूप सूत्रान्तर्गतत्वं नास्य विवक्षितम् इति प्रकृति अभिमान्येव भवति इति तादृशस्य अन्तर्यामिणः साङ्ख्यपरिकल्पितस्य तद्गुणानां सत्त्वादिनां समसेव वा योगात् सर्वनियामकस्य ब्रह्मत्वे साधिते कः पुरुषार्थ सिद्ध्यत्। ये प्रश्न पूछीने पूर्व पक्षी ये कहूं कि असिद्धौ हेतु नहीं इत्यादि, तो अहिया थी हवे उत्तर पक्ष चालू थाय छे, सिद्धांत पक्ष चालू थाय, असिद्धौ हेतु नहीं इत्यादि, त्यांथी हवे आपणो सिद्धांत पक्ष शुरू थाय छे। हा हवे शुं कहे छे जुओ, कहे छे तथा च उपनिष नहीं असिद्धौ असिद्धौ हेतु नहीं इत्यादि। अवे नहीं इत्यादि એટલે કે तथा च उपनिषत्सु तादृश ईश्वरस्य अभावेन श्रुति विरोध भवनान् न कोऽपि पुरुषार्थ सिद्ध्येत। अत पूर्व पक्ष न्यायेन अंतर्यामी ब्राह्मणस्य प्रकृति अभिमानी तत्वा प्रकृति अभिमानी स्थावकत्वं वा अथवा तो सांख्य मतस्य शौतत्वं वा अंगीकार्यम इति आशंकाम परिहरति। त्या सुधी अजु छे, हा अजु एटले त्या सुधी एक्चुअली पूर्व पक्ष थयो, ए तो मैं तमने काले समझाव्यु, हा ने? के तेथी करीने निष्कर्ष शु थयो के अथवा तो तमे सांख्य परिकल्पित જે અંતર્યામીનો જે સ્વરૂપ છે તે ગ્રહણ કરો આ શ્રુતિની અંદર, અથવા તો સાંખ્ય મતનો શ્રવતત્વ ગણી લો, આ બેમાંથી તો એક જ ગણાશે ને? યા યા યા, પ્રકૃતિ અભિમાની એવું ગણી લો અથવા તો સાંખ્ય મતને શ્રવત ગણી લો। હવે એમાં એ એના પરિહાર માટે અહીંયા ઉત્તર પક્ષ હવે આવે છે। એવમ સૂત્રમ અવતાર્ય તદર્થમ વદિષ્યંતો દેવતા સ્તુતિ પરત્વસ્ય અગ્રિમ સૂત્રે નિરસનીયત્વા દ્વિતીયમેવ પરિહરતિ ત્યાહો ન ચ ઇત્યાદિ। હવે ત્યાંથી ઉત્તર પક્ષ ચાલુ થાય છે। હા તો શું કહે છે? કયું કયું પાનું લેવાનું? 552 552 552 ભાષ્ય પ્રકાશ માં છે, ત્રીજી ચોથી લીટી, ત્રીજી લીટી માં એ 19મું સૂત્ર આવે છે ને, એમાં જ છે। બ્રહ્મના અંતર્યમે બે નપુંસક છે। હા હવે જો એક અવશ્ય તો પ્રયોગમ સમર્થયંતિ સૂપમ ઇતિ, તો નચ સ્માર્તમ स्मृति प्रसिद्धम स्मार्तम सांख्यम सिद्धम इति यावत् तद्रशम अंतर्यामी रूबी रूपम अत्र भवितुं न अर्हति। कुतः अतस्तद्भिलापात् तद्धर्माणाम् अभिलापात् तद्विरुद्ध धर्माणाम् च अभिलापात्। ए अहिया कहे छे ए स्मार्त नथी पहला तो, એટલે કે જે સ્મૃતિની અંદર જે અંતર્યામીનો જે સ્વરૂપ છે એવું અહીંયા અંતર્યામી ગ્રહણ નથી કરવાનો ભાઈ, પહેલા તો એ કહે છે ઉત્તર પક્ષી। અને પછી તે કહે છે
જે સ્મૃતિમાં જે પ્રસિદ્ધ છે એટલે કે સાંખ્યમાં પ્રસિદ્ધ છે એવું અંતર્યામી કહેવું અહીંયા યોગ્ય નથી, કેમ કે તે સ્માર્ત નથી અહીંયા એ તેમ કહી રહ્યા છે. કેમ? તો એ કહી રહ્યા છે નપુંસક પ્રયોગમ અર્થયંતી અંતર્યામી રૂપમિતિ હેત્વંશમ દ્વિધા વ્યાકુરવંતી તદ્ધર્મ ઇત્યાદિ. તદ્ધર્મ ઇત્યાદિ એટલે કે જો અહીંયા આગળ છે ને અતત તદ્ધર્મ અભિલાપાત, તદ્ધર્માણામ અભિલાપાત તદ્વિરુદ્ધ ધર્માણામ છે અભિલાપાત, એ અહીંયા રેફર કરી રહ્યા છે. તો એ કહે છે કે ની અંતર્યામી જે છે રૂપમ એ તો અહીંયા નપુંસક પ્રયોગ છે અને બ્રહ્મ પણ નપુંસક પ્રયોગ જ છે ને. બ્રહ્મ ને અંતર્યામી બંને. તો એ કહી શું કહી રહ્યા છે કે નહીં નહીં, કેમ કે સ્માર્ત નો અંતર્યામી અહીંયા નથી. સ્માર્ત નો અંતર્યામી અહીંયા કેમ નથી? કેમ કે સ્માર્ત ના અંતર્યામી માં તો પ્રકૃતિના આવૃતત્વ નો પ્રકૃતિથી ગ્રસિત છે અને તેથી કરીને એના જે ધર્મો જે છે પ્રકૃતિથી ગ્રસિત ધર્મો છે સત્વ રજતમ એ આગળ આવશે. જો હેત્વંશમ વ્યાકુરવંતિમ તદ્ધર્મે, એ પ્રકારથી વ્યાકુર એનો નિરસન કર્યો કે આ સ્માર્ત નથી. તો એ પહેલા કહે છે કે વિરુદ્ધા ધર્મ ઇત્યતે આહુ તદ વિરુદ્ધા ઇત્યાદિ નહિ મહત આદૌ વિદ્યમાને તદ અભિમંતુમ વ્યષ્ટિર્ભૂતા પૃથ્વ્યાદય શરીરાણી યુગપદ ભવિતુમ અર્હંતિ. યોગવતિતિ. જરા ઉતાવળ લાગે છે ધોર પીસે, ધીમે ધીમે લો ને, થોડીક ઉતાવળ થઈ ગયું એવું લાગ્યું અમને. પૃથ્વ્યાદય શરીરાણી યુગપદ ભવિતુમ અર્હંતિ. ઉતાવળ ના કરો. એમાં એ કહી રહ્યા છે કે અહીંયા જે પ્રકૃતિના જે ધર્મો છે સત્વ રજ ગુણ, એવા સત્વનો કે રજનો કે તમનો જે કાર્ય જે છે એવા અહીંયા ધર્મો અહીંયા કહેવામાં નથી આવ્યા. જે તિષ્ઠન ય પૃથ્વીમ અંતરો યમયતી ય પૃથ્વીન વેદ, તો એમાં એવા ધર્મો તો કહેવાયા નથી પહેલા તો. એનાથી તદ્દન વિરુદ્ધ ધર્મો કહી દેવામાં આવ્યા છે. કે વિરુદ્ધા ધર્મ ઇત્ય કયા વિરુદ્ધ ધર્મ? તદ વિરુદ્ધા ઇત્યાદિ. તો એ કહે છે કે મહદ આદ જે એમાં જે અભિમાન અભિમંતા જે હોય છે, વ્યષ્ટિ જે અભિમંતા હોય છે, કેમ કે મહદ દરેકે દરેકમાં હોય છે ને, વ્યષ્ટિ રૂપથી વ્યષ્ટિમાં હોય. સમષ્ટિ મહદ જે છે એ બ્લુ પ્રિન્ટ છે યુનિવર્સનો, અને વ્યષ્ટિ મહદ જે છે એ દરેકે દરેક જીવની અંદર સ્થિત છે અહંકાર રૂપ. બરાબર. તો એ વ્યષ્ટિર્ભૂતા પૃથ્વ્યાદય શરીરાણી યુગપદ ભવિતુમ અર્હંતી. તો એ જે વ્યષ્ટિ થયેલો જે મહદ આદિ તત્વ જે છે, જો એમ ગણીએ કે પૃથ્વી આદિની અંદર મહદ તત્વ જે છે, વ્યષ્ટિ મહદ તત્વ અંદર નિહિત છે અને પૃથ્વી વગેરેને પોતાનું શરીર કરે છે, તો આવો તો ધર્મ તો અહીંયા ઉડતો જ ધર્મ છે. અહીંયા તો તમે એમ કહો કે મહદ જે તત્વ જે છે, એક તો પહેલા એક વાત સમજો કે મહદ તત્વ બે પ્રકારના હોય છે, એક તો વ્યષ્ટિ અને એક સમષ્ટિ. તો સમષ્ટિ એ મહદ એટલે જેમાંથી પૂરો યુનિવર્સ ઉત્પન્ન થાય છે, અને વ્યષ્ટિ મહદ એટલે જે એના અંશાત્મના જે મહત તત્વ જે છે, આપણી અંદર પણ એક મહત તત્વ છે અંશાત્મના, આ એમ સમજવા, એને આપણે અહંકાર કહીએ છીએ ને. તે વ્યષ્ટિ અહંકાર અને સમષ્ટિ અહંકાર પણ છે ને. બરાબર. એ મહત તત્વ જે છે એ જો એમ તમે કહો કે મહત જે તત્વ જે છે, વ્યષ્ટિ મહત તત્વ એ દરેકે દરેક જીવમાં રહીને પૃથ્વી આદિનું ને શરીર તરીકે ધારણ કરે છે,
તો એવો ધર્મ તો અહીંયા કહેવામાં નથી આવ્યો. નથી આવ્યો. હા, જેમ શરીરમાં એમ કે આપણે અંદર જે છે વ્યષ્ટિ રૂપે, એ જેમ કે પૃથ્વી આદિમાં પણ એમ કે એ રીતે ધારણ કરે છે, એ અહીંયા કહેવામાં નથી આવ્યું. એ સમજવાનું ને ધોલભાઈ? નહીં, એના ધર્મો નથી કહેવામાં આવ્યા. કેમ કે એમાં એ ધર્મો નથી આવ્યા. એક જ ધારણ છે એ આવા વ્યષ્ટિ મહત્તત્વ ની અંદર પોસિબલ નથી. કેમ કે વ્યષ્ટિ મહત્તત્વ જે છે એનાથી ગવર્નિંગ કશું ગવર્ન ન થઈ શકે, યમન ન થઈ શકે. હા હા, વ્યષ્ટિ થી યમન ના થઈ શકે, બરાબર. અને એ અમૃતત્વ ન કમાવી શકે. રાઈટ રાઈટ રાઈટ. હા હા, ખાલી ઉલટા ધર્મો છે, વિરુદ્ધ ધર્મો અહીંયા આ શ્રુતિ ની અંદર કહેવામાં આવ્યા છે. અને અહીંયા જો સાંખ્ય મત પરિકલ્પિત જો આપણે અંતર્યામી નો સ્વરૂપ ધારણ જો ધારીએ આપણે, એનાથી તો તદ્દન બીજે જુદા જ ધર્મો અહીંયા શ્રુતિ ની અંદર કહેવામાં આવ્યા છે. તો શ્રુતિ ની અંદર જો એનાથી તદ્દન વિરુદ્ધ ધર્મો કહેવામાં આવ્યા, તો શા માટે અમે સાંખ્ય પરિકલ્પિત અંતર્યામી નું સ્વરૂપ ગ્રહણ કરી અહીંયા? તો એ કહી રહ્યા છે કે પૃથ્વી જે છે શરીર જો બનાવી લે છે, પૃથ્વીને જેનું એ શરીર પોતાનું બનાવી લે છે, તો એવા તો કોઈ પણ પ્રકારના મહત્તત્વ ના જે ધર્મો છે એ તો અહીંયા કહેવામાં નથી આવ્યા. અહીંયા તો તદ્દન વિરુદ્ધ ધર્મો કહેવામાં આવ્યા છે ને. તો સમજાયું ને તમને? યા પૃથ્વી ન વેદ, યા પૃથ્વી મંતરો યમયતી અન્ય અમૃત. તો અમૃત છે એ યમ એ નિયમન કરે છે, એ પૃથ્વી એને જાણતી નથી, એ પૃથ્વીને પોતાનું શરીર બનાવીને રહે છે. તો આવા બધા ધર્મો તો આ સાંખ્ય મત પરિકલ્પિત જે છે અંતર્યામી એટલે કે વ્યષ્ટિ મહત્તત્વ જે છે એનાથી તો વિરુદ્ધ લાગી રહ્યા છે. આવી સમજમાં? તેથી આવા બધા ધર્મો નો તો અભિલાપ અભિલાપસ્ય એટલે કે અભિલાપ છે. તો અહીંયા જો કહે છે નહી મહદ આદવ વિદ્યમાને અભિમંતુમ વ્યષ્ટિર ભૂતા પૃથ્વી પૃથ્વ્યાદય શરીરાણી યુગપદ ભવિતુમ અર્હંતિ ન ચ યોગીવત ઇતિ વાચ્યમ ભાવ ગમક ગમક અનુપલંપાત ના અપિ ગમકમ કલ્પયિતુમ શક્યમ તદ ધર્માન અભિલાપસ્ય બાધકસ્ય ઉક્તત્વાદ ઇતિ સ્ફુટિમ અગ્રિમમ. એટલે અહીંયા જો અહીંયા આપણે રશ્મિમાં થોડુંક અહીંયા એમણે કરેલો છે, રશ્મિ ની અંદર એમણે થોડુંક વધારે પ્રકાશ પર પ્રકાશ પાડેલો છે. તો એ આપણે જોઈએ રશ્મિકાર શું કહે છે. હા, સર્વ નિયામકસ્ય બ્રહ્મત્વે સાધિતે પુરુષાર્થ સિદ્ધે સકલવાદી પ્રતિવાદી મત સિદ્ધત્વા. બધાનો સર્વ નિયામક જે બ્રહ્મને ગણીએ તો આ બધો સિદ્ધ થાય છે. દ્વિતીય ઇતિ સાંખ્યમ સાંખ્ય મતસ્ય શ્રોતસ્ય શ્રોતત્વ સ્માર્ત મત અંતર્યામીથી વિરુદ્ધ લિંગત્વ આશંક્ય સ્માર્ત મત અંતર્યામી રૂપમ ઇત્યાહુ. હવે સ્માર્ટ મત નો જે અંતર્યામી છે એ તો મેં તમને સમજાવ્યું ને, જે નપુંસકમ સાદ્રશ્યમ અભાવાશ્ચ તદનન્યત્વમ તદલ્પતા પ્રશસ્યમ વિરોધશ્ચ ન ધાતુ ષટ પ્રકીર્તિતાઃ ઇતિ શરીરેષુ ભાવ વિરોધાભ્યામ દ્વિધા કુર્વંતિ ઇતિ સ્મેત્યર્થ નવ્યાસ્તુ સંસર્ગ ભાવ અન્યન્ય ભાવશ્ચ દ્વયમ ન ઇત્યાહુ તદ બહુનામ સંમતમ નવ્યાનામ સંમતમ ઇત્યુપેક્ષમ તર્કા પ્રતિષ્ઠત્વા. તર્કો પ્રચલન તર્કા પ્રતિષ્ઠત્વા તો હમણાં તો નથી જવાનું, પણ એક વાર સમજો અહીંયા કે ન જે છે ને ન જે નજ જે છે ને પ્રત્યય અહીંયા કયું પ્રત્યય કીધું? અહીંયા છે ભવિતુમ નાર્હતિ. હા, તો જે નપુંસક જે કહ્યું ને તમને ત્યાં ઉપર, હા ઉપર કીધું, હા હા,
તો એ જે ના જે છે ને એ નહીં ના અર્થમાં પણ થાય છે ને છ પ્રકારના અર્થ થાય છે. લખો જેને લખવું હોય ને. ઓ નપુંસક. નપુંસકમાં જે ન છે ને એનો. હા ન જે છે ને એને નજ પ્રત્યય કહેવાય છે. નજ અર્થ એ લખો. જેમ સપોઝ તમે એમ કહો કે અ દ્વૈત અ લગાડ્યો ને આગળ. હા અદ્વૈત. હા 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 લગાડ્યો ને. અ જે છે એને નજ પ્રત્યય કહેવાય. અ એટલે કે કેશન. એટલું સમજમાં પહેલા ફર્સ્ટ પહેલા તમે એક મિનિટ પહેલા બીજાને પૂછવા દો. પેલા બીજાને બધાને ખબર પડી પહેલા મેં ફર્સ્ટ એક્ઝામ્પલ આપ્યો તે સમજાવો ને. આ જે છે દ્વૈત જે છે અદ્વૈત કહીએ ને આપણે જયારે તો દ્વૈત નો ન હોવું એ અદ્વૈત કહેવાય કે નહીં કહેવાય. અદ્વૈત સમજવા તો તમે અભાવ જેવી રીતે કહો તમે તો ભાવ નો નહીં હોવું સર્વથા એટલે અભાવ. અ અર્થ ના છ અર્થ છે. અ શબ્દ ના છ અર્થ કહેવામાં આવ્યા છે. પાણી ની બરાબર પાણીનીએ અ ના છ અર્થ કહ્યા છે ગ્રામેટિકલી. જેવી રીતે અબ્રાહ્મણ ફોર એક્ઝામ્પલ શબ્દ હોય અબ્રાહ્મણ તો એનો અર્થ શું કરવો. બ્રાહ્મણ જે ન હોય તે અબ્રાહ્મણ એટલે કે મને અબ્રાહ્મણ કહેવાય કે તમને અબ્રાહ્મણ કહેવાય. તો છ અર્થ થયા. એક તો પહેલા લખો તત્સાદૃશ્ય. લખો પહેલા સાદૃશ્યમ. સાદૃશ્યમ અભાવશ્ચ. બીજો લખો અભાવ. ત્રીજો લખો તદ અનન્યત્વમ. અનન્યત્વમ પછી ચોથો છે અલ્પતા. પાંચમો આવ્યા ને. હા પાંચમો આવ્યા. અપ્રાશસ્ત્ય. અને ત્રી અને છઠ્ઠો છે વિરોધશ્ચ. વિરોધ જલ્દી. અપ્રાશસ્ત્ય એટલે પાછો ત પણ અડધો ખરો. શ્લોક માં કે શ્લોક માં જોઈ લો ને. બીજો તદ અનન્યત્વમ તા અપ્રાશસ્ત્યમ અને વિરોધ થઈ ગયા ને. હવે જો એક એક વન બાય વન સમજો એને પછી આપણે આગળ જશું. હવે ગ્રામેટિકલી મેં તમને શું સમજાવ્યું કે કોઈ પણ પ્રકારનો ન એટલે કે નેગેશન કોઈ શબ્દ ને કરીએ ને સંસ્કૃતમાં એના છ અર્થ થાય. એના છ પોસિબલ અર્થ નીકળી શકે. હવે એને હવે જેવી રીતે તમે એમ કહો કે અબ્રાહ્મણ તો અબ્રાહ્મણ જે છે તે અપ્રાશસ્ત્ય ના અર્થમાં છે. સમજાવું છું. અબ્રાહ્મણ એટલે કે બ્રાહ્મણ નું નહીં હોવું એવું અર્થ નથી અહિયાં. બ્રાહ્મણ નું નહીં હોવું એવો અર્થ નથી. બ્રાહ્મણ એ કન્ડેમનેબલ છે. સ્તુતિ કરવા યોગ્ય નથી.
ક્રિટિસાઇઝ કરવા જેવો બ્રાહ્મણ છે એવો અર્થ નીકળે છે અબ્રાહ્મણ કહેવાથી. સમજમાં આવ્યું? જયારે અબ્રાહ્મણ કહીએ ને અક્ષત્રિય, તો અક્ષત્રિય છે ખરાબ કામ કરનાર ક્ષત્રિય, એટલે એનો પોતાનો ધર્મ નથી નિભાવતો. એવી રીતે અબ્રાહ્મણ કહેવાય ને કોઈક જગ્યાએ, મતલબ બ્રાહ્મણો નો અભાવ, એટલે કે એબસન્સ ઓફ બ્રાહ્મણ નહી. સમજમાં? બ્રાહ્મણ જે સ્તુતિ કરવા લાયક નથી, કન્ડેમનેબલ બ્રાહ્મણ, દોષી હોય કે કોઈ પ્રકારનો નિંદનીય બ્રાહ્મણતા હોય, એની બ્રાહ્મણ જે છે નિંદનીય હોય, કન્ડેમનેબલ, તો એને આપણે શું કહીએ? અબ્રાહ્મણ છે એમ કહીએ. બરાબર. તો ત્યાં નહીં હોવું થોડી થયું અર્થ? ના, એવું ના થયું. હવે એવું થોડી અર્થ થયું? ના થયું ને એવું? હા, ના થયું. એ સમજમાં આવ્યું? હા, આ સમજમાં આવ્યું. એક અર્થ સમજમાં આવ્યો ને, નજનો, નજ ધાતુનો. હા, અ એટલે નજ. હા, પાછું બે પડી વળી પાછી ભૂલતા નહીં તમે એને. હા, અ એટલે નજ. અ એટલે પેલું નેગેટ કર્યું ને તમે. યા યા યા, નેગેટિવ માં વપરાય. નેગેટિવ અર્થ એટલે એને નજ કહેવાય. હા, એટલે પેલા અપ્રશસ્ત સમજાઈ ગયું. હા, હવે જો બીજી અર્થ થાય છે વિરોધશ્ચ. વિરોધ નો અર્થ કેવો થાય છે? જેમ કે ફોર એક્ઝામ્પલ અસુર. અસુર કહીએ તો સુર નું ના હોવું એટલે કે દેવો નું સર્વથા એબસન્સ એટલે અસુર, એવું તો ના થાય ને. એટલે જેવી રીતે સમુદ્ર મંથન થયો ત્યારે તો અસુરે હતા ને સુરે હતા. બરાબર. તો હવે અસુર જ્યાં હોય ત્યાં સુર કેવી રીતે હોય? જો આપણે એમ સમજીએ કે અનો મતલબ છે કે એબસન્સ ઓફ સુર, તો પછી બંને ભેલા કેવી રીતે આવી ગયા સમુદ્ર મંથન? બરાબર. એનો મતલબ છે કે ત્યાં અસુર શબ્દ જે છે ત્યાં અનો મતલબ જે છે એ ટોટલ એબસન્સ ઓફ સુર નથી અહીંયા. સમજમાં આવ્યું? ઇઝ ઇટ ક્લિયર? યા યા. સો ધેટ ઇઝ વાય ઇટ ઇઝ ટેકન ઇન ટર્મ્સ ઓફ વિરોધ. નહીં નહીં, આનો મતલબ છે કે કોઈક પ્રકારનો સુર નો વિરોધી અસુર. સુર નો વિરોધી અસુર, સર્વથા અભાવ એટલે અસુર નહીં. યસ, બરાબર. એટલે અહિયાં અસુર શબ્દ જે છે એ આ અર્થમાં વપરાયેલો છે, વિરોધ શબ્દના અર્થમાં. એ સમજમાં આવી ગયું? હવે જો તદ અલ્પતા. અલ્પતા એટલે અનુદરા સુંદરી. તો અન ઉદરા, ઉદર એટલે પેટ. અન ઉદરા એટલે પેટ વગરની સુંદરી. તો પેટ વગરની સુંદરી કેવી લાગે? ભૂત જેવી લાગે. તો થોડા પેટ ગુજરાતી પેટ વગરની છે અહીંયા, એવો અર્થ લેવું નહીં. અનો મતલબ અહીંયા શું લેવું? અલ્પ એટલે કે બહુ જ ઓછું પેટ છે. ઢુંડાળા પેટ વાળ્યા નથી બધા. તો અલ્પતા સમજવાય? એટલે અનુદરા સુંદરી એટલે અલ્પતા ત્યાં આવી, એટલે અહીંયા નજ નો મતલબ અલ્પતા થયો ને. હા, થયો. હવે આવ્યું શું? આવ્યું અભાવશ્ચ. અભાવ એટલે કે સર્વથા એની એબસન્સ. ટોટલ એબસન્સ હોય એને અભાવ કહેવાય. એટલે એ તો નોર્મલ આપણે જે વાપરીએ છીએ આપણે, અઘટા ભૂમિ. તો અઘટા ભૂમિ એટલે કે ઘટ નથી હજુ ભૂમિમાં, એટલે એબસન્સ થયું ને, ટોટલ એબસન્સ. એવી રીતે પણ અર્થ થાય ને. અઘટા ભૂમિ એટલે ઘટ વગરની ભૂમિ, ઘટ નો અભાવ છે. સમજમાં આવ્યું એટલું?
અ મેં યુઝ કર્યો ને ત્યાં અ ઘટા સર પેલો ઘડો તો ઘડા વગરની ભૂમિ ઘડો નથી ને ત્યાં એબ્સન્સ થયું ને એવી રીતે તદ સાદૃશ્યમ સાદૃશ્યમ જે છે મને એક્ઝામ્પલ નથી યાદ આવતો એનો અને તદ અનન્યત્વમ નો પણ એક્ઝામ્પલ મને અત્યારે મારા ટોપ ઓફ ધ હેડ નથી મને સાદૃશ્ય છે તેના જેવું સિમિલર હોય ને તદ સાદૃશ્ય કહેવાય તદ સાદૃશ્ય કહેવાય પણ એ ના હોય એવું લેવાનું છે ને હા એ મને એક્ઝામ્પલ નથી પણ મને યાદ આવશે તમને કઈશ તદ સાદૃશ્ય તદ અલ્પતા તદ અનન્યત્વ તો જો જ્યાં મિસ ના કરતો ને અમિત્ર હા જો અમિત્ર જે શબ્દ છે ને એ તદ અનન્યત્વ શાયદ છે તદ સાદૃશ્યમ છે કે તદ અનન્યત્વ છે ખબર નહીં એ કોઈનો એક્ઝામ્પલ છે પણ અમિત્ર જે છે એમાં જો અ જે છે ને શબ્દ એ મિત્ર નો ભાવ નથી ત્યાં જો એટલે કઈ રીતે થશે સાદૃશ્યમાં બધું અભ્રામણ જેવું થશે સાદૃશ્ય હવે અમિત્ર માં શું થશે અમિત્ર ની અંદર જુઓ ન તું મિત્રાભાવ અભાવ પણ નથી જો મિત્ર નો અમિત્ર જેવો તો ખરો ને અમિત્ર એટલે અને અમિત ના જેવો નથી અહિયાં અમિત્ર એટલે ન તું મિત્રાભાવ પેલા તો મિત્ર નો ભાવ નથી સર્વથા એટ ધ વેરી સેમ ટાઈમ એ દુશ્મન પણ નથી બરાબર એવી રીતે હું તમને એમ કહું કોઈ સ્ટ્રેન્જર આવે મારી સામે અને એ સ્ટ્રેન્જર બીજો કોઈ મારો ફ્રેન્ડ એને મને પૂછે કે આ સ્ટ્રેન્જર કોણ છે તમારો મિત્ર છે અને પછી હું જવાબ એમ આપું કે નહીં નહીં એ મારો અમિત્ર છે એનો મતલબ શું છે કે મારો મિત્ર પણ નથી એટ ધ વેરી મારો દુશ્મન પણ નથી ને એટલે મિત્ર મિત્ર પણ નથી ને દુશ્મન પણ નથી તેથી અમિત્ર એ સમજમાં આવ્યું આ એક્ઝામ્પલ સમજમાં આવ્યું અમિત્ર નું ન તું મિત્રાભાવ અને એટ ધ વેરી સેમ ટાઈમ એ મારો દુશ્મન પણ નથી એટલે કોઈ સ્ટ્રેન્જર છે એટલે અન્યત્વમાં આવશે હવે અનન્યત્વમાં જ મારે આવવું જોઈએ પણ હું જોઈને કહીશ મારી નોટ્સમાં મને યાદ નથી અત્યારે અનન્યત્વમાં જ આવવું જોઈએ પણ જુઓ કમલભાઈ અન્યત્વ કે અનન્યત્વ અનન્ય નહીં ના અન્યત્વ અન્યત્વ ને હા અનન્યત્વ તદ અનન્ય સોરી હું મારું સ્લીપ ઓફ ધ ટંગ અન્યત્વ તદ અનન્યત્વ નહીં અન્યત્વ અન્ય નો ઉલટો પાછો અન્યત્વ અન્યત્વ હોય તો આવી શકે પણ અનન્યત્વ હોય તો ના આવી શકે અન્યત્વ છે અન્યત્વ તદ અન્યત્વ એટલે કે મિત્ર પણ નહીં દુશ્મન પણ નહીં આવી જાય ને અદ્વૈત શબ્દ છે ને શુદ્ધાદ્વૈત શુદ્ધાદ્વૈત નો અદ્વૈત શબ્દ મેં તેથી જ કરીને મેં કોન્ફર્મ સારું થયું આ શ્લોક પાછો આપ્યો એટલે તમને લખવાનું થયું નહીં તો આ તમે પેલા લખ્યું તું આ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ સારી રીતે તમને આ શુદ્ધાદ્વૈત નો પહેલો જ શ્લોક આ હોવો જોઈએ ધવલભાઈ આ તમે અનુદ્રા વખતે જે કહ્યું ને ત્યારે મને યાદ આવે છે તમે પહેલા કરાવ્યું છે હું નોટ માં જોઈને હું કહી કરાવ્યું છે પેલા હા મેં મને યાદ આવે છે કે મેં કરાયેલું છે
હું જોઈને કહીશ એમાં કઈ વખતે તમે કરાવી. કયો વાપરશો? શુદ્ધ શબ્દ કાઢી નાખો હમણાં. કયા પ્રકારનો અદ્વૈત છે? અ લાગ્યો ને, જો નજ લાગ્યો ધાતુ. હવે જો અમે વિચાર કરો આમાંથી કયો લાગશે, વિચાર કરો. અન્યત્વમ. કેમ અન્યત્વમ? મિત્ર નથી ને શત્રુ નથી. હા, એટલે મને સરખી રીતે સમજાવો. મિત્ર અદ્વૈત ની અંદર કેવી રીતે હોય, કેવી રીતે સમજવું એને? દ્વૈત પણ છે ને અદ્વૈત પણ છે ને, બંને આપણે લઈએ ને. ઉલટું બોલી ગયા તમે. શત્રુ પણ નથી, બે માંથી એક નથી. અદ્વૈત ના સેન્સમાં સમજાવો ને, મિત્ર ને શત્રુ ના સેન્સમાં નહીં સમજાવો. હવે અદ્વૈત એટલે શું અહિયાં આવે? લીલાતયા અદ્વૈત છે. નહીં નહીં, એવી રીતે નહીં ને. અત્યારે હું ટેકનિકલી પૂછી રહ્યો છું. હમણાં એક્ઝામ્પલ આપીને મેં તમને સમજાવ્યું. એવી રીતે શુદ્ધાદ્વૈત ની અંદર જે અદ્વૈત પદ છે એમાં કયો અર્થ લેશો? અહીંયા તદ અલ્પતા લેશો, તદ અન્યત્વમ લેશો, તદ સાદ્રશ્યમ લેશો, પ્રાશસ્ત્યમ લેશો, વિરોધ લેશો, કે શું લેશો? વિરોધ લઈશું, વિરોધસ્થ લઈશું. કારણ કે પેલો શું કેવાય, એવો છે ને આપણે બ્રહ્મ, એટલે કે અદ્વૈત નું અભાવ પણ હોવું એવું પણ નથી કે ના. પેલું આપડે શું કેવાય, બ્રહ્મ પેલો છે ને, નાનો પણ છે ને મોટો પણ છે. આપડે કયો શબ્દ હું ભૂલી ગઈ, આપણે વિરોધ ધર્માશય. હા, વિરોધ ધર્માશય, એટલે વિરોધસ્થ લઈશું ધોલભાઈ અહિયાં. બંને છે કે બ્રહ્મમાં વિરોધ ધર્માશય છે. એટલે આઠ તમે બતાવ્યા હતા ને શુદ્ધા દવિત માટે, એમાં વિરોધ ધર્માશય આવતું હતું. વેરી ગુડ, સારું છે. ચાલો, એટલે વિરોધસ્થ છે કેવી રીતે છે કે દ્વૈત એવો નથી, સોરી અદ્વૈત એવો નથી કે એ દ્વૈત નો વિરોધી હોય. ચલો, વેરી ગુડ. પછી બીજો કયો અર્થ લેશો અહિયાં? અસુર તો અસુર લઈ લીધું હવે, શુદ્ધાદ્વૈત. હવે બીજો અભાવ લેવાશે. ચલો એ મને કહો, અદ્વૈત નો મતલબ દ્વૈત નો અભાવ એવું લેવાશે? બીજું શું લેવાશે? ખાલી પૂછું છે એમને, કલ્પતા લો છો તો દલપતા પણ નહીં લેવાય. કેવી રીતે આવે? અલ્પતા એટલે દ્વૈત ની અલ્પતા એટલે અદ્વૈત, એવું તો ન લેવાય ને. ચાલો, એટલે એ પણ કાઢી નાખ્યો, કેન્સલ થઈ ગયો. અપ્રાશસ્ત્ય એટલે દ્વૈત નો હું નિંદા કરું છું એવું થાય? દ્વૈતની નિંદા એવી તો કરી નથી, કેમ કે જે છે અહમ બહુ શ્યામ પ્રજાયતિ સાત્માનં દ્વિધા પાતયન પ્રતિષ્ઠા ભવતામ, તો એ તો નિંદનીય નથી. એ તો એની અદ્વૈત સુકૃતમ રસો હોય છે. દ્વૈત જે છે એક્સિલન્ટ એક ક્રિએશન છે, એટલે એને નિંદનીય તો ના ને, તો અપ્રાશસ્તિ પણ નહીં થાય ને. તો પછી હવે કયું રહ્યું? થાય તો તાદાત્મ્ય મૂલક એ રીતે તાદાત્મ્ય ભાવ તો છે ને અહિયાં. પણ તદ અન્યત્વમ જે છે, હું ભૂલતો ના હોતો, તદ સાદૃશ્ય છે કે તદ અન્યત્વમ છે હું તમને પછી કાલે કહીશ. પણ અહિયાં અદ્વૈત નો મતલબ અમિત્ર નો અર્થ લેવો જોઈએ. જે મેં તમને અમિત્ર નો અર્થ કહ્યો હતો ને, એટલે દ્વૈત નો અભાવ નથી એમ.
એટલે સર્વથા દ્વૈત નો અભાવ પણ નથી અને દ્વૈત વિરોધી પણ નથી. દ્વૈત નો સર્વથા અભાવ પણ નથી અને દ્વૈત નો અદ્વૈત જે છે એ દ્વૈત નો વિરોધી પણ નથી. હા સમજમાં આવે કે એનિમી પણ નથી ને ફ્રેન્ડ પણ નથી. દ્વૈત દ્વૈતાદ્વૈત વિલક્ષણ અદ્વૈત છે આપણો. દ્વૈત અદ્વૈત દ્વૈતાદ્વૈત વિલક્ષણ અદ્વૈત ઇતિ શુદ્ધાદ્વૈત, એવું એ છે શુદ્ધાદ્વૈત. સમજમાં આવી ગયું? ટેકનિકલી મેં તમને કહ્યું, નહીં તો દર વખતે હું તમને પેલો ભેદ સહિષ્ણુ અભેદ કહીતી ને સમજાવતા હતા આપણે. ટેકનિકલી આનો મતલબ આવો થાય, નહીં કે દ્વૈત કે જે માધવ સિદ્ધાંત ની અંદર પ્રવેશી જાય, કે નહીં અદ્વૈત કે જે શાંકર મત ની અંદર પ્રવેશી જાય, નહીં દ્વૈતાદ્વૈત કે જે ભાસ્કર મત ની અંદર પ્રવેશી જાય. આ ત્રણેય થી જે વિલક્ષણ હોય, યુનિક હોય, નહીં અદ્વૈત, નહીં દ્વૈત, નહીં અદ્વૈતાદ્વૈત, ઇનડિફાઇનેબલ, એને આપણે તાદાત્મ્ય કહીએ છીએ. શું કહીએ છીએ? ઇટિમોલોજિકલી મીનિંગ આવો થશે અને મેથેમેટિકલી એની એને કહેવાય રિલેશનશિપ, રિલેશન ઓફ આઈડેન્ટિટી તાદાત્મ્યને. આઈડેન્ટિટી નો રિલેશન જ્યાં હોય ને આ તાદાત્મ્ય કહેવાય. સમજમાં આવ્યું? તમે વલ્લભાસ ચક લીધું ને એમાં સમજાયું. એટલે તાદાત્મ્ય નો જ્યાં રિલેશન હોય ત્યાં આપણો શુદ્ધાદ્વૈત આવે. કાર્ય અને કારણ પણ વચ્ચે તાદાત્મ્ય હોય, અંશ અને અંશી વચ્ચે પણ તાદાત્મ્ય હોય, આપણે શું કહીશું? શુદ્ધાદ્વૈત એની અંદર આવશે તાદાત્મ્ય ભાવમાં. એટલે દ્વૈત સિદ્ધાંત એમ કહે છે કે જે બ્રહ્મ છે તે સૃષ્ટિની અંદર સમવાયી કારણ થતો નથી, ખાલી નિમિત્ત જ કારણ રહે છે. તેથી સૃષ્ટિ અને બ્રહ્મ વચ્ચે પારમાર્થિક દ્વૈત છે. એ સમજમાં આવ્યું ને? એ માધવ નો સિદ્ધાંત છે. માધવ સિદ્ધાંત નિતાંત તો બ્રહ્મ સૃષ્ટિ નિમિત્ત ઉપાદાન, પેલું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ કહીએ છે, એવું છે? એ છે ને, એ તો શુદ્ધાદ્વૈત. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ એમાં એ દ્વાદ જે છે એ અચિંત્ય ભેદા ભેદ માં પણ ગ્રહણ થાય છે, અધિક દ્વૈતાદ્વૈતમાં પણ ગ્રહણ થાય છે અને શુદ્ધાદ્વૈતમાં પણ ગ્રહણ થાય છે. ત્રણેયમાં અભિન્ન નિમિત્તોપાદાન એપ્લિકેબલ છે. એટલે તમે એમ કહો કે શુદ્ધાદ્વૈત બરાબર અભિન્ન નિમિત્તોપાદાન કારણતાવાદ, એ ધેટ ઇઝ ઓકે, પણ અભિન્ન નિમિત્તોપાદાન અભિન્ન નિમિત્તોપાદાન કારણતાવાદ બરાબર શુદ્ધાદ્વૈત એ રોંગ ઇક્વેશન છે. એવું ના કહી શકાય. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણવાદ જે છે એને શુદ્ધાદ્વૈત ના કહેવાય, એવું આપણે? ના કહેવાય નહીં, નેસેસરી એન્ડ સફિશિયન્ટ કન્ડિશન નથી કે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણતા જે વાત જે થિયરી હોય
એ હંમેશા શુદ્ધાદ્વૈતી જ હોય એવું જરૂરી નથી. ઓકે ઓકે હા 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 એટલે ઓકે ઓકે એટલે આખું ચક્કર બતાવતું લીલાવાદ ને બધું જ મહી આવે ને ત્યારે થાય. એટલે કેવી રીતે કે ભાસ્કર એમ કહે છે મારો મત પણ અભિન્ન નિમિત્તોપાદાન કારણતાવાદનો છે, કેમ કે કોઈ પ્રકારની ઉપાધિના કારણે બ્રહ્મ જે છે એ સમવાય કારણ પણ છે અને નિમિત્ત કારણ પણ બને છે કોઈ પ્રકારની બ્રહ્મમાં ઉપાધિ આવવાના કારણે. ઉપાધિ એટલે એક્સટર્નલ ટ્રિગર. એક્સટર્નલ ટ્રિગર એટલે મેં તમને કહ્યું ને, એક બરફ મૂકો અને એની સાઈડમાં લાઇટ મૂકો. હવે એ લાઇટ જેવા કલરની પ્રોજેક્ટ થશે બરફમાં એવો જ બરફ દેખાશે ને, એ જે બરફનો જે કલર દેખાયો એ ઔપાધિક કલર કહેવાય, એને પારમાર્થિક કલર ન કહેવાય. એને ઉપાધિ એટલે કે ઉપઅધિ, ઉપ એટલે જે જોડે હોય ને, એની જોડે હોય ને તેને ઉપાધિ કહેવાય. સમજ્યા? ની જોડે તમે એક લાઇટ મૂકો રંગબેરંગી, તો એ લાઇટ ની પ્રકારથી તો પેલો બરફ નો કલર દેખાશે ને, એનો બરફ નો પોતાનો થોડી કલર છે. સમજમાં આવ્યું? હા, લાઇટ ને લીધે કલર આવ્યો એટલે ઉપાધિ. લાઇટ ની ઉપાધિ બરફે ધારણ કરી ને, ધારણ કરી. હા હા હા, એવી રીતે બ્રહ્મે સૃષ્ટિ કરી. આ ભાસ્કર મત કહી રહ્યો છો. હા, એ રીતે બ્રહ્મે સૃષ્ટિ કરી, કોઈક પ્રકારની ઉપાધિના કારણે બ્રહ્મ જે છે એ સૃષ્ટિમાં પરિણમિત થયો એવું ભાસ્કર કહે છે. હવે પ્રશ્ન એવો થાય ભાસ્કરના મતના અગેન્સ્ટ કે તે ઉપાધિનું સ્વરૂપ શું, એ ઉપાધિ બ્રહ્માત્મક છે કે અબ્રહ્માત્મક છે? બરાબર. હવે જો એ ઉપાધિ બ્રહ્માત્મક જ હોય તો એ ઉપાધિ જ ન રહી ગઈ ને, અને જો એ ઉપાધિ અબ્રહ્માત્મક હોય તો તમે માધવ મત ની અંદર જતા રહ્યા, દ્વૈત મત તમારો આવી ગયો ને, અદ્વૈત ન રહ્યો. સમજમાં આવ્યું? જો ઉપાધિ અબ્રાહ્મિક હોય, બ્રહ્માત્મક હોય, તો કોણ હોય શકે? કોઈ શેતાન હોય શકે કે માયા કોઈ હોય શકે? હવે મોમેન્ટ તમે એમ કરો એ ઉપાધિ જે છે એ શેતાન છે ને એ અબ્રાહ્મિક છે, તો એ દ્વૈત મત આવી ગયો ને. દ્વૈત મત આવે. અને જો મોમેન્ટ તમે એમ કરો કે ઉપાધિ બ્રહ્માત્મક છે, તો બ્રહ્મ બ્રહ્મ સાથે ઉપાધિ કરીને કરે તો અમારા માં વલ્લભાચાર્યજી તો કહી જ રહ્યા છે ને, તો પછી તમે દ્વૈતાદ્વૈત કેમ કહો છો? સીધું એમ જ કહી દો ને શુદ્ધાદ્વૈત છે એટલે કે તાદાત્મ્ય વાત છે, એ સીધું એમ જ કહી દો ને તમે. હા, એ સમજમાં આવે ને. એટલે ઉપાધિ પાછી કેવી, બ્રહ્માત્મિકા ઉપાધિ કે અબ્રહ્માત્મિકા ઉપાધિ? હવે જો બ્રહ્માત્મિકા ઉપાધિ હોય તો એ ઉપાધિ જ ન રહી ગઈ, એની ઈચ્છા થઈ ગઈ, ઐચ્છિક દ્વૈત થઈ ગયો એ. કેમ કે ઉપાધિ જ આવી કઈ રીતે, ઈચ્છાથી આવી કે અનિચ્છાથી આવી? જો અનિચ્છાથી આવતી હોય તો વળી પાછી એ બ્રહ્મને પ્રોબ્લેમ થઈ જાય. ઈચ્છાથી ઉપાધિ આવી તો અમે તો મહાપ્રભુજી એ તો કહી રહ્યા છે કે ઐચ્છિક દ્વૈત. બરાબર. તો એ શુદ્ધાદ્વૈતમાં પ્રવેશ કરી જશે. અચ્છા, ઉપાધિ જો અબ્રહ્માત્મિકા હોય તો પછી એ દ્વૈત મતમાં જતો રહેશે, તો દોષ છે ને એમાં. તો ભાસ્કર મતમાં આ પ્રોબ્લેમ છે. હવે પણ એ સાથે સાથે ભાસ્કર ને એ તો ગ્રહણ કરે છે કે તેથી અમારો મત અભિન્ન નિમિત્તોપાદાન કારણતાવાદ નો છે. કોઈક પ્રકારથી દ્વૈત છે ને, એક પ્રકારથી અદ્વૈત પણ છે. એટલે જેવી રીતે વૃક્ષ અને તેની ડાળખીઓ, તો ડાળખીઓ જે છે કોની છે? વૃક્ષની. તેથી એ પ્રકારથી તો એ દ્વૈત છે ડાળખીઓના રીતે. ડાળખીઓ કોની છે એ પ્રશ્ન પૂછો તો એ કોણ શું આન્સર આવશે? વૃક્ષની છે. તે તો એ પ્રકારથી અદ્વૈત થયો ને. એમાં ઉપાધિ કેવી રીતે આવશે?
એ દાખલામાં ઉપાધિ નથી સમજવાની, દાખલામાં દ્વૈત અને અદ્વૈત બંને કેવી રીતે રિલેશન સમજો એ સમજવા માટે એક્ઝામ્પલ આપ્યો છે. ઉપાધિ એક્ઝામ્પલ નથી આપ્યો, ઉપાધિ માટે એક્ઝામ્પલ મેં બરફ અને લાઇટ નો એક્ઝામ્પલ આપ્યો. આપણામાં એ ઉપાધિ ની જગ્યાએ લીલા કહેવાય છે. લીલાર્થ સૃષ્ટિવાદ છે, એ લોકોનું ઉપાધિ ના કારણે સૃષ્ટિવાદ છે. બરાબર, એમને ઉપાધિ નડી કોઈક બ્રહ્મ ને, એટલે બ્રહ્મ સૃષ્ટિ ને રૂપે પરિણમિત થઈ ગયો. આપણે શું છે કે નહીં નહીં, ઉપાધિ ઉપાધિ કશું નથી, બ્રહ્મે જ પોતાની ઈચ્છા કરી નહીં, એને લીલા છે, લીલે લીલા કરવાની ઈચ્છાના કારણે સૃષ્ટિમાં પરિણમિત થઈ ગયો, એ આપણો ડિફરન્સ છે. ઉપાધિ બ્રહ્મ ની બહાર થી આવી, હું એ તો કહી રહ્યો છું. અબ્રાહ્મિક અબ્રાહ્મત અબ્રાહ્મિતમિકા અને બ્રાહ્મિકતા, સોરી બ્રાહ્મિકતા નહીં, બ્રહ્માત્મકતા. ઉપાધિ બ્રહ્માત્મ ક્યાં હોય તો પછી ઉપાધિ જ ન રહી ને. હા, તો ઉપાધિ એટલે એ તો પછી તો એ કેવી રીતે એ લોકો કહી શકે, એ તો પછી માયા જ થઈ ગયું ને. એ દૂષણ છે, એ તો હું તમને કહી રહ્યો છું. એ મેં એમને એવું લાગ્યું, પણ એમને એવું વિચાર્યું નહીં હોય ને કે ઉપાધિ પાછી કેવી રીતે. અચ્છા, એ દોષ છે ને, એમને સાચું લાગ્યું હોય. એમે બે પ્રકારનો દોષ કહ્યો મેં, અનવસ્થા દોષ કહેવાય એને, એને ઇન્ફિનિટ રિગ્રેશન દોષ કહેવાય ઇંગ્લિશમાં, એને ઇન્ફાઇનાઇટ રિગ્રેશન કહેવાય, અનવસ્થા દોષ કહેવાય ગુજરાતીમાં. એ અનવસ્થા દોષ તો આવી જશે ને, ઉપાધિ જ નહીં રહી જાય ને પછી તો. જો ઉપાધિ બ્રહ્માત્મિક હોય તો ઉપાધિ જ નથી તે, તો બ્રહ્મ ને બ્રહ્મ જ થઈ ગયો. અને જો ઉપાધિ બ્રહ્મ અબ્રાહ્મિકા હોય તો એ દ્વૈત મત થઈ જશે. એટલે બીજું કોઈ તો તત્વ આવ્યું ને હવે બ્રહ્મ સિવાયનું. હા, તે જ હું સમજી, એટલે તો દ્વૈત થઈ ગયું ને હવે. પછી બીજો એક્ઝામ્પલ એ આપે છે કે ક્યાંથી બ્રહ્મ સિવાય બીજું તત્વ આવે ક્યાંથી. હા, એ તો હવે એ તો એમને પૂછવા જઈએ ત્યારે હવે, પણ આ તો બધા દોષો છે. હા, અરે તો હું ક્યાં હતો. હા, તો સૂર્ય ને સૂર્યની રશ્મિઓ કેવી રીતે છે એવી રીતે પણ એક્ઝામ્પલ આપે છે કે સૂર્ય આથી રશ્મિ પ્રકટ થાય છે તો એ દ્વૈત છે, પણ એટ ધ વેરી સેમ ટાઈમે રશ્મિઓ કોની છે, સૂર્યની છે, તેથી અદ્વૈત છે. તેથી ભાસ્કર એમ કહે છે કે અમને દ્વૈત પણ માન્ય છે અને અદ્વૈત પણ પારમાર્થિક માન્ય છે. પારમાર્થિક દ્વૈત અને પારમાર્થિક અદ્વૈત બંને અમને માન્ય છે એક સાથે. શુદ્ધાદ્વૈત એવું નથી કહેતો. હા, એ વાત સમજી લેજો તમે. શુદ્ધાદ્વૈત ની અંદર થીન લાઈન ઓફ ડિફરન્સ છે. શુદ્ધાદ્વૈત એમ કહે છે કે હા, અભિન્ન નિમિત્તોપાદાન છે, પણ યુ કેનોટ ડિફાઈન રિલેશન એઝ એ એબ્સોલ્યુટલી દ્વૈત અને એબ્સોલ્યુટલી અદ્વૈત. ટોટલી નેગેટ કરે છે ને, જુઓ તમે, નોટ દ્વૈત, નોટ અદ્વૈત, નોટ દ્વૈતાદ્વૈત. શુદ્ધ એવું અદ્વૈત જે હોય એને અમે શુદ્ધાદ્વૈત કહીએ છીએ. એટલે રિલેશન ઓફ રિલેશનશીપ ઓફ આઈડેન્ટિટી થયું ને ત્યાં. એટલે મહાપ્રભુજી શું કહેશે વૃક્ષ અને ડાળીઓના એક્ઝામ્પલ થી, કે તમે ત્યાં દ્વૈતાદ્વૈત જોવો છો, અમે ત્યાં શુદ્ધાદ્વૈત જોઈએ છે. કેવી રીતે? જે ડાળીઓ જે છે એને તમે વળી પાછી રોપો તમે જમીનમાં તો એ વૃક્ષ થઈ જશે. બરાબર, એ સામર્થ્ય કઈ રીતે આવ્યું સમજ્યા ને. તેથી કરીને એ રિલેશન ને એવું નહીં કહેવાય, એક પ્રકારથી સર્વથા દ્વૈત છે ને એક પ્રકારથી સર્વથા અદ્વૈત છે, એવું રિલેશન નહીં કહેવાય. કેમ કે છે બધું જ બ્રહ્માત્મક, એટલે સબસ્ટેન્શિયલી બધું જ બ્રહ્માત્મક છે, તો સમજાય ને તમને. ઉપાધિક દ્વૈતાદ્વૈતમાં સબસ્ટેન્શિયલી બ્રહ્માત્મક નથી, સબસ્ટેન્શિયલી શક્તિ છે બ્રહ્મની.
સબસ્ટેન્શિયલી એટલે તત્વ રૂપે કહી રહ્યા છો ને? હા, તત્વ તત્વ રીતે તો છે, શક્તિ કામ કરી રહી છે બ્રહ્મની. જયારે આપણી અંદર જે તત્વ જે છે એ તો સોનું જ છે પાછું, એ સમજમાં આવ્યું ને? સોનું જ ઘરેણું થયું છે, એટલે સોનું અને ઘરેણાનું રિલેશન જે છે એને તમે દ્વૈત પણ ના કહી શકો કે એકદમ ડિફરન્ટ છે, એવું ના કહી શકો. વેરી સેમ ટાઈમ તમે એમ પણ નહીં કહી શકો હા થોડુંક જુદું છે અને થોડુંક બરાબર એમ છે, એવું પણ ના કહી શકો ને. અને એટ ધ વેરી સેમ ટાઈમ એવું ને કે બંને સેમ છે એવું પણ ના કહી શકો. સેમ છે એવું તો ના કહી શકો ને, કેમ કે ઘરેણામાં થોડોક થોડાક નવા એના મિશ્રણ નહીં. મિશ્રણ ના પર્સપેક્ટિવ થી મિશ્રણ કરો તો સબસ્ટેન્શિયલ આઈડેન્ટિટી રિલેશન બ્રેક થઈ જાય. સોનું ઘરેણું બને એટલે સબસ્ટેન્શિયલી તો એ સબસ્ટન્સમાં તો સોનું જ છે ઘરેણું. હા, ઉપરથી રૂપ એને ધારણ કર્યું, ગુણો ધારણ કર્યા. સોનું સબસ્ટેન્શિયલી ઘરેણું સોનું નથી રહી જતું, હજુ રહે છે જ ને સોનું. સમજમાં આવે ને? હકો એટલે ખબર પડશે બધા. હા હા હા, સમજમાં. એટલે આકાર લે છે અને ગુણો પણ ધારણ કરે છે, પણ સબસ્ટન્સ ચેન્જ થાય છે ત્યાં? થઈ શકતું એવી રીતે જીવ કહો કે જગત કહો જે પણ કહો તે સબસ્ટેન્શિયલી તમે બ્રહ્મ જ ગણશો તમે એને. સમજમાં આવ્યું ને? ત્યાં તમે દ્વૈત અને અદ્વૈત નું કોમ્બિનેશન નહીં ગણી શકો, ત્યાં તો તમને સબસ્ટેન્શિયલી આઈડેન્ટિટી ગણવી પડશે એની. હવે દ્વૈત કેવી રીતે આવ્યો? તો એ દ્વૈત જુદા ગુણો આવ્યા, જુદા નામ આવ્યા, એને આપણે હવે ઘરેણું કહેવાનું શરૂ કર્યું. એક નામ આપ્યું એને, નામ રૂપ વિભેદન. એક એનો ફંક્શન આપ્યું, પહેરવાનો ફંક્શન આપ્યો એને કે હવે આને પહેરી શકીએ આપણે. અને એક એને થઈ ગયું ને, નામ આપ્યું, રૂપ આપ્યું, શું આપ્યું એને? નામ રૂપ વિભેદન. સબસ્ટેન્શિયલી હજુ પણ સેમ છે જો, છતાંય નામ આપ્યું આપણે ઘરેણું, એને પહેરવાનું ફંક્શન આપ્યું અને એને એક રૂપ આપ્યું. એવું જ રિલેશન જગત અને બ્રહ્મ વચ્ચે છે. ઈક્ષતેર્ના શબ્દમ, એમાંથી આપણે જોયું કે જુદા જુદા એને નામ ધારણ કરવાની ઈચ્છા થઈ, તેથી તેને નામ ધારણ કર્યા. એની એવી કે એ અશબ્દ ન રહે, એની નિરુક્તિ થઈ શકે. તો એ રીતે એ નામ જુદા જુદા એને ધારણ કર્યા, એવી રીતે રૂપ ધારણ કર્યા અને કર્મ ધારણ કર્યા. સમજમાં આવ્યું ને આટલું? મેં તમને કહ્યું હતું કે આખું હવે આમાં જ જતું રહેશે. તદ સાદ્રશ્યમ અભાવશ્ચ તદ અન્યત્વમ તદ અલ્પતા પ્રાશસ્ત્યમ વિરોધશ્ચ. આવી રીતે છ પ્રકારના અશબ્દ થાય છે. હા, તો મેં કહ્યું ને તમે નજ ધાતુ જે છે એ આવા અર્થ થાય છે, છ અર્થ થાય છે. નજ ધાતુ છે, નજ નજ અર્થા જે આપણે છે બતાવ્યા ને એ નજ અર્થા. એટલે છ અર્થ થયા ને એના, એ અર્થ
કે આપણે આપણા શુદ્ધ અદ્વૈત શુદ્ધ શુદ્ધ પ્લસ અદ્વૈત ની અંદર આપણે અમિત્ર જેવો અર્થ લઈએ છીએ. હવે એ કેટલા લોકોને ખ્યાલ આવ્યો તો પણ ખબર નહીં, શુદ્ધ અદ્વૈત ના ક્લાસમાં તો આ અદ્વૈત શબ્દ નો અર્થ સમજવો જોઈએ આપણે. બાવા એ યુનિવર્સિટી ના કોર્સ માં સમજાવ્યું છે ડિટેલ માં, પણ એ આ સારું થયું, આ પુરુષોત્તમજી ના શ્લોક એન્કાઉન્ટર થયો તો નહી. ગોપેશ્વરજી છે, ગોપેશ્વરજી એ લીધું છે. ગોપેશ્વરજી એ સારું કર્યું કે અહિયાં લખ્યું છે એટલે આપણને યાદ આવ્યું, મને યાદ આવ્યું તેથી. મેં ત્યાં એક્ઝામ્પલ અમિત્ર નો આપ્યો હતો ત્યાં એવી ઈચ્છા ન થઈ વધારે આગળ સમજવાની કે એવી કઈ, કારણ કે બાવાના માં તો બધા હોતા હોય છે રાઈટ. એમની ને આપણી કેવી રીતે અમુક અમુક વાત માં સામ્યતા હોય છે એમ. ના પણ આ શુદ્ધાદ્વૈત માટે જ હતું એટલે મેં બીજું બધું કઈ લીધું નથી. ટાઈમ નો એક તો લિમિટેશન હતો મારી પાસે, એટલે મારી પાસે બહુ ટાઈમ નહોતો અહીંયા રાખે. તડઈના ચરણ ન કેરો ભરો, તડઈના ચરણ ન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના, સબ જગ માં જય તેરો ભરો, ચરણ ન કેરો, આધન યોર નહીં આ કલી મે જાસો હોય નિવે, દૂર કહા કહે દ્વિધાંધરો, બિના મોલ કો ચેરો ભરોસો, ત્રણ ચરણ ન કેરો. વલ્લભાધીશ કી જય, શ્રી ગોપીનાથ પ્રભુ શરણ કી જય, શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી દ્વારિકાધીશ